નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવસાહૂણં એસુવંચ નમુકારો સવપાવપણાસાણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈમંગલં નમો દુર્વારરાગાદિ વૈરિવારનિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને પન્નકે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસૃશે નિર્વિશેષમનસ્કાય શ્રીવીરસ્વામિને નમઃ મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભો મંગલં સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મો સુમંગલં અજ્ઞાનાતિમિરાંધાનાં નાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ સુધામધુરવક્તારં રત્નત્રયેણ શોભિતં તૃતીયપદભોક્તારં વંદે કૈલાસસાગરં વંદે કલ્યાણસાગરં સાહૂણં નમઃકારો સર્વભાવપણાસનો મંગલાણં ચ સવ્યેસિં પંચમં હવૈ મંગલં સાધુપદના પાંચમા દિવસે સર્વ સાહૂણમ એટલે સર્વ સાધુ ભગવંતોને મારો નમસ્કાર થાવ. સર્વ અરિહંતાણમ સર્વ સિદ્ધાણમ સર્વ આયર્યાણમ સર્વ ઉવજ્જાયાણમ નથી કીધું, સર્વ સાહૂણમ શા માટે કહ્યું છે? તો કહે છે કે સાધુ પદથી સજ્જન મહાપુરુષો અને સાધ્વીજી મહારાજ સાહેબની પણ નવકાર મંત્રની અંદર સમાવેશ થઈ જાય છે. અઢી જીભની અંદર વિચરંતા પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવીર એમ 15 કર્મભૂમિની અંદર વિચરંતા સાધુ અને સાધ્વીજી મહારાજને અહીંયા બેઠા બેઠા નમો લોય સર્વ સાહૂણમ બોલો એટલે બધા સાધુ સાધ્વીજી મહારાજ સાહેબને તમારો નમસ્કાર થઈ જાય છે. ભૂતકાળમાં થઈ ગયેલા હોય તે, વર્તકાળ કાળમાં વિચરતા હોય તે, અને ભવિષ્યકાળમાં થનારા હોય તે, દરેકને ભૂત ભવિષ્ય વર્તમાન નિક્ષેપે આ સાધુ સાધ્વીજી ભગવંતોને આપણો નમસ્કાર થઈ જાય છે. મહાવીર ક્ષેત્રની અંદર સિમંદર સ્વામી ભગવાનની પાસે 100 કરોડ સાધુ સાધવી 100 કરોડ જાણમ એસે પરિવારે સિમંદર ભગવાન કે સાધુ અને સાધ્વીજી મહારાજ સાહેબ 100 કરોડ, 1 અબજ સાધુ ને 1 અબજ સાધ્વીજી મહારાજો. જે ધર્મનગરી છે પાલીતાણાની અંદર સવારે તળેટીએ જાઓ તમે, અમદાવાદની અંદર સવારે પૂજાના વસ્ત્રની અંદર તમે નીકળો, ખંભાતની અંદર ધર્મનગરીની અંદર જ્યાં પણ નીકળો ત્યાં સવારે પૂજ્ય સાધુ અને સાધ્વીજી ભગવંતોના દર્શન થાય. સાધુનામ દર્શનમ પુણ્યમ, સાધુનું દર્શન પણ મહાપુણ્યનો યોગ હોય ત્યારે જ થાય છે. ઇલાચી કુમારને નાસ્તા નાસ્તા દોરડા ઉપર સાધુ ભગવંતના દર્શન થયા. એ સાધુ ભગવંતની નજર નીચી છે, રૂપરૂપના અંબાર સમીપની કન્યા સાધુ ભગવંતને વોરાવી રહી છે અને મુનિ ભગવંતની નજર નીચી છે. ઓહો કેવું પવિત્ર જીવન છે, હું આ દોરડા ઉપર ચડ્યો છું કોના માટે? નટકન્યાને મેળવવા માટે હું આ દોરડા ઉપર ચડ્યો છું અને નાટક કરી રહ્યો છું. સાધુ પદની અંદરથી એની આરાધના અને સાધના ચાલુ થઈ ગઈ અને એ દોરડા ઉપર નાસ્તા નાસ્તા એને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. એ તમે સાંભળ્યું છે, એક ક્રિયા કરતી વખતે બીજી ક્રિયા આપણને યાદ આવી જાય. શિયાળાની મધ્યરાત્રિએ ચીરણા રાણીનો હાથ હૃદયની અંદરથી બહાર નીકળી ગયો અને ચીરણા રાણીના મુખમાંથી શબ્દ નીકળ્યો કે એમનું શું થતું હશે. શ્રેણિક રાજાને મનમાં થયું કે એના ચિત્તની અંદર એ એટલે કોણ, એમનું શું થતું હશે. પણ પૂછવું કેવી રીતે? બીજે દિવસે ભગવાનના સંવત્સરની અંદર પરમાત્માને પૂછે છે કે ચીરણા રાણી સતી છે કે અસતી છે. ત્યારે પરમાત્મા કહે છે
કે ચેડા મહારાજાની સાતે સતી છે, બધી દીકરીઓ સતીત્વનું ધારણ કરનારી છે. એ ચેડાના મુખની અંદરથી જે શબ્દ નીકળ્યો ગઈકાલે રાતે, કે અત્યારે એમનું શું થતું હશે, એના ચિત્તની અંદર ઝાડ નીચે ઉભા રહી અને શીત પરિસર સહન કરનારા એ સાધુ ભગવંતની મૂર્તિ એના ચિત્તની અંદર અંકિત થઈ ગઈ હતી. આ હૃદયની અંદરથી હાથ બહાર નીકળવાના કારણે હાથને ઠંડી લાગી, હાથ તરત જ સંકોરીને અંદર લઈ લીધો હૃદયમાં, અને તુરંત વિચાર આવ્યો કે આ એક થોડી ક્ષણ માટે, મિનિટ માટે આ હાથ બહાર રહી ગયો અને આવી ઠંડી લાગી તો ઉઘાડા શરીરે શીત પરિસરને સહન કરનારા એ મુનિ ભગવંત એમનું શું થતું હશે આ પોષ મહિનાની, મહા મહિનાની કડકડતી ઠંડીની અંદર. તમે તો શિયાળાની અંદર શાંતિની હૃદયમાં ધાબળાની અંદર, ગોદડાની અંદર મોડું નાખીને સૂતા હો, પરંતુ જે સાધુ અને સાધુજી મહારાજ સવારના વિહાર કરે છે અને એ વિહાર કરે છે ઠંડીના સમયની અંદર, સવારે 5-5:30 વાગે ઉઠીને પોતાની નિત્ય ક્રિયા કરીને, પ્રતિક્રમણ પડી લઈને કરીને એ વિહાર કરવા માટે નીકળે છે, અને ખટારાના સુસવાટા, પવનના લક્ઝરી બસોના સુસવાટા એ જ્યારે લાગે છે, ત્યારે એ વખતે તમને વિચાર આવે ખરો કે આ મહારાજ સાહેબો આટલી ઠંડીની અંદર વિહાર કરે છે, આટલી ગરમીની અંદર વિહાર કરે છે, તો એમનું શું થતું હશે. ખરેખર સાધુનામ દર્શનમ પુણ્યમ, કે સાધુ ભગવાન આપણા ઘરે આવે, ધર્મ લાભ આપે, ગોચરીનો પાણીનો લાભ આપે, કંઈ પણ ઔષધ અને વૈયાવચનો લાભ આપે, તો સમજવાનું કે મારું અહોભાગ્ય છે કે મને આવો સુંદર મજાનો પુણ્ય બાંધવાનો અવસર મળ્યો છે. નવ તત્વનો અભ્યાસ કર્યો હશે અને ખબર છે કે નવ પ્રકારે પુણ્ય બંધાય છે. સાધુને વસ્ત્ર આપવાથી, પાત્ર આપવાથી, ઔષધિ આપવાથી, રહેવાની વસ્તી આપવાથી, મન વચન કાયાથી નવ પ્રકારે, આદિ નવ પ્રકારે પુણ્ય બંધાય છે. અને નવ પ્રકારે બંધાયેલું પુણ્ય ભાવ ભવાંતરની અંદર આત્માની સાથે આવે છે. રાજગૃહી નગરીની અંદર એક દ્રમક, એક ભિખારી એ દીક્ષા લેવા માટેને તૈયાર થાય છે, ત્યારે નગરીના લોકો એમ કહે છે કે ભાઈ એને કંઈ મળતું નથી, ન મળે નારી તો બાહુ બ્રહ્મચારી, એની જેમ એને કોઈ દેતું નથી, એટલે હવે આ દીક્ષા લેવા માટે તૈયાર થયો છે. પણ સંયમના પરિણામ કયા આત્માને જાગે? ઘણા આત્માને જાગે છે, પરિણામ પાછળથી પડી જાય છે. ઘણા આવીને કહે છે કે સાહેબ પહેલાં મારા દીક્ષા લેવાના બહુ ભાવ હતા, પણ પછી હવે એમ કે હું સંસારમાં પડી ગયા. તો અભયકુમાર તો બુદ્ધિ નિધાન હતા, કે જ્ઞાન દર્શન અને ચારિત્ર રત્નની પ્રાપ્તિ એ સામાન્ય માણસને થતી નથી. ચોક વચ્ચે સોના મોરનો ઢગલો કરાવ્યો અને જાહેરાત કરાવી, ઢંઢેરો પીટાવ્યો કે આ કાચું પાણી, અગ્નિ અને સ્ત્રી આ ત્રણ વસ્તુનો જે ત્યાગ કરે એને આ સોના મોરનો ઢગલો લઈ લેવાનો. સંસાર સેના ઉપર ઉભો છે? ત્રણ વસ્તુ ઉપર ઉભો છે, કાચું પાણી, અગ્નિ અને સ્ત્રી, એના ઉપર આ સંસાર ઉભો છે. આ ત્રણ વસ્તુનો કોણ ત્યાગ કરી શકે છે? આ સોનાનો લઈ લે, કોઈ બંધો આ લેવા માટે તૈયાર થયો નહીં. ત્યારે અભયકુમાર મંત્રીશ્વરે કીધું કે મારા મનની અંદર પણ દીક્ષા લેવા માટેના, સંયમ લેવાપણાના ભાવ જાગૃત છે. ભગવાનની વાણી સાંભળીએ છીએ, દ્રવ્ય પૂજા કર્યા પછી ઘંટના 27 ડંકા વગાડતી વખતે સાધુના 27 ગુણો મને પ્રાપ્ત થાય. ઓમ રીમ નમો લોયે સપ્પ સાહુણમ, ઓમ રીમ નમો લોયે સપ્પ સાહુણમ, એ પદની 20 નવકાર વાળી ગણવાની છે. 27 ગુણોના ધારક એવા સાધુ ભગવંતનો વર્ણ કેવો છે? તો કે પીળો, કાળો છે. અને કે કાળો વર્ણ શા માટે? તો કે જેમ મજૂર મજૂરી કરે છે અને કાળો થઈ જાય છે, સાધુ ભગવંત સાધના કરે છે, ઉપસર્ગો પરિસરોને સહન કરે છે, ટાળ તડકા વેઠે છે, અને તમારી ભાષામાં કે મીણના દાંતે લોઢાના ચણા ચાવે છે, તો કે એ સાધુ ભગવંતોને અમે ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. આવું સાધુપણું અમારા ઉદયની અંદર આવે, કુમારપાળ રાજા પરમાત્માની ભક્તિ કરતા કરીને
પ્રાર્થના કરે છે કે તવ શાસનસ્ય ભિક્ષુત્વમ દેહી મે પરમેશ્વર, કે હે ભગવાન, તમારા શાસનનું ભિક્ષુપણું દાસપણું અમને આપો. સાધુ ભગવાન તમારા ઘેર આવે તો પણ ધર્મ લાભ બોલે, જ્યારે વરીને બહાર નીકળે ત્યારે પણ ધર્મ લાભ બોલે છે, કારણ કે ધર્મ એક વિશિષ્ટ જીવન જીવવા માટેની પદ્ધતિ છે. અને આવો ધર્મ નિરંતર આપણા ઉદયની અંદર આવે એ ભાવથી સાધુપદને હંમેશા વંદન કરજો. અને અત્યારે ગૌતમ સ્વામીના વારસદારો છે બધા જ, મુનિ રવિસાગરજી મહારાજ એ મુનિ હતા, મહેસાણામાં વિચરતા હતા, એમનું ક્ષેત્ર હતું. એક ઘરેથી એક વાડકી જેટલું ઉકાળેલું પાણી લેતા અને એક ઘડો લગભગ 25-30 ઘરેથી એમનો ઘડો ભરાતો હતો. આવું ઉત્તમ જીવન જીવનારા મુનિ ભગવંતના પરિચયની અંદર વેણીચંદ સુરચંદ શેઠ, અને એ શેઠને જ્ઞાનનો મહિમા સમજાવ્યો કે અહીંયા જ્ઞાનની પરબ ખોલવા જેવી છે. અને યશો વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મારી માતૃ સંસ્થા છે, હું એમાં 2 વર્ષ ભણ્યો છું. એની અંદર જ્ઞાનની પ્રાપ્તિ થઈને પંડિતો થયા છે. એની અંદરથી જ્ઞાનની પ્રાપ્તિ કરી સમ્યક દર્શનને જીવંત કરી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આગળ વધતા વધતા ચારિત્રના પરિણામ થયા. અને એ ચારિત્રવંત કેટલાય આત્માઓ એ યશો વિજયજી પાઠશાળાની અંદર ભણીને બહાર નીકળ્યા છે અને આજે પણ પોતાની માતૃ સંસ્થાને યાદ કરે છે. તો કહે છે કે આવા સાધુપદની સાધના કરનારા મુનિ ભગવંતો, અને એ પછી એ રવિસાગરજી મહારાજની પરંપરામાં નેમી રવિ સુખસાગર, પછી એમના શિષ્ય બુદ્ધિસાગર સુરી બુદ્ધિ, પછી કીર્તિ જીતેન્દ્ર કૈલાસ અને કલ્યાણ, એટલે કે નેમી રવિ સુખ બુદ્ધિ કીર્તિ જીતેન્દ્ર કૈલાસ અને કલ્યાણ. અને આજે એમનો પરિવાર અમારા બુદ્ધિસાગર સુરી સમુદાયની અંદર ખૂબ જ જ્વાજ્વલ્યમાન, ધર્મ સાધના આરાધના પ્રભાવના કલ્યાણ ભૂમિઓના ઉદ્ધાર, સંપૂર્ણ ભારત વર્ષની યાત્રા વિહાર યાત્રા અને અનેક ક્ષેત્રોની અંદર શ્રાવકોને પ્રતિબોધ કરવાના કાર્યો ચાલી રહ્યા છે. એટલું કહેવામાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ જાણે જાણી પણ શબ્દ કહેવાયો. શ્રી સંઘની સાક્ષી મિચ્છામિ દુકરમ. સર્વમંગલમંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.